सर विद्यार्थी मित्रों, गुड आफ्टरनून, जय स्वामी नारायण। हवे સાપોથી બાકી હતી ને અધૂરી, તે અધૂરી આજે આપણે પૂરી કરીશું। ફક્ત ત્રણ પેજ બાકી છે, ત્રણ થી ચાર પેજ બરાબર છે, તો આપણે ફટાફટ પૂરી કરી આપીશું। તો પ્રશ્ન 16, બંને ફકરાના લખાણમાં શું તફાવત છે તે લખો। આપણે બંને ફકરો છે એમાં શું તફાવત છે તે તફાવત આપણે અહીંયા લખવાનો છે, બરાબર છે। તો જુઓ, અનિરુદ્રને જીવજંતુ ખૂબ ગમે છે। અનિરુદ્રના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે। ભદ્રેશ કહે, ભદ્રેશ ને જીવજંતુ કરડી જાય તો? અનિરુદ્ર કહે, જીવજંતુ તો કેટલા નાના નાના હોય, જીવજંતુઓ ભદ્રેશ અનિરુદ્ર ની ડબ્બીમાં મૂકીને જો, ભદ્રેશ ને જીવજંતુ બધાય ગમી જશે। તો જુઓ, અનિરુદ્ર ને જીવજંતુ ખૂબ ગમે છે, તેના દોસ્ત ભદ્રેશ ને તેમનો ડર લાગે છે। તે કહે, મને તે કરડી જાય તો? અનિરુદ્ર કહે, એ તો કેટલા નાના નાના હોય, એમને તું મારી ડબ્બીમાં મૂકી લે, મૂકીને જો, તને તે બધાય ગમી જશે। તો એનું આપણે શું લખવાનું છે, બંને ફકરામાં શું તફાવત છે તે આપણે અહીંયા લખવાનું છે। જુઓ, સારો લાગ્યો કે બસ સારો લાગ્યો, આપણને સારો લાગ્યો કે બસ સારો લાગ્યો, તો બસ સારો લાગે, બમાં નામને બદલે સર્વનામ વપરાયું છે, તેથી તો પહેલા ક્રમમાં પહેલા ફકરામાં અનિરુદ્ર નામ કેટલી વખત આવે છે? પહેલા ફકરામાં અનિરુદ્ર નામ ચાર વખત આવે છે। બીજા ફકરામાં આપેલા નામોને બદલે ક્યાં ક્યાં શબ્દો વાપર્યા છે? તો બીજા ફકરામાં આપેલા નામોના બદલે નીચે મુજબ શબ્દો વાપર્યા છે। તો જો ક્યાં ફકરામાં, તો બીજા ફકરામાં ક્યાં નામને બદલે શું આપેલું છે? તો બીજા ફકરા જો, જીવજંતુ તેમનો તે અને એમને, અનિરુદ્ર તેના અને મારી, ભદ્રેશ તે મને તું અને તને, બરાબર, આટલું તમારે આ રીતના લખવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 17, ઘાટા કરેલા શબ્દોની જગ્યાએ તમને ગમતું નામ લખો। વાક્ય, કોઈ પણ માટેનો તમે મૂકેલી શબ્દ, સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો, આજે મેં તેમાં મસાલો નાખી ખાધું, ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો હતો, આ દફતર જેનું છે, પાંચ, પગે વાગ્યું હોવાથી તેનાથી નહીં દોડાય, કોઈ પણ માટેનો, તેનો, તેમાં, તેના, તેનું, તેમાં, તેનાથી, પંકજનો, ટમેટામાં, રેશ્મિકાંતમાં, પ્રાર્થના, ચેતનાથી। તો શું કહે છે? ટમેટામાં, રેશમી કાંતના, પાર્થના, પાર્થનું અને ચેતનાથી। ત્યારબાદ પ્રશ્ન વાંચો અને ઉદાહરણ લખો। કલમ કબૂતર ઘૂઘૂ કરે છે તે જો, કલમલ કબૂતર ઘૂઘૂ કરે છે તે ચણચણે છે, અહીં તે એટલું કોણ? તો કબૂતર જેટલું હતું ને એટલે કબૂતર। ખાલી જગ્યા, ઝાડ પર બેઠો છે તે હુપ ઉપાઉપ કરે છે, તો વાંદરો, વાંદરો શું કરે? હુપ ઉપાઉપ કરે ને। હવે આપણે પાછળના પેજ ઉપર જોઈએ, ત્રણ નંબર, મારું નામ શ્રેય છે, શ્રેય ચોથા ધોરણમાં ભણું છું, તો શ્રેયને બદલે હું લખવાથી વાક્ય સાચું બને, ફક્ત હું જ લખવાનું છે। હર્ષિલ હોશિયાર છે, તેને તે શિક્ષક બનવું છે, ખોટો વિકલ્પ છે કે વાક્ય નવેસરથી લખવાનું છે? તો જો, હર્ષિલ હોશિયાર છે, તેને શિક્ષક બનવું છે, તો ખોટો વિકલ્પ આમાં શું છે? સ્ટેક ચેકી નાખવાનો છે। ત્યાર પછી જુઓ, આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે, તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે, તેઓ હંમેશા સાચું બોલતા, તો કોણ સાચું બોલતું? બીજા વાક્યમાં એમના નામને બદલે કયો શબ્દ વાપર્યો છે? તો મોહનદાસ, તેઓ। ત્યાર પછી 19, પહેલા ફકરાને આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન 1, એક તપેલી, તો તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો, તપેલીમાં એક ચમચી ખાંડ નાખો, ખાંડને હલાવીને ઓગાળો, એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો, તપેલીમાં એક ચપટી મીઠું નાખો। હવે જો, આપણે શેની વાત કરી? શરબતની વાત કરી, તો એમાં કઈ કઈ વસ્તુ તમારે ઉમેરવી પડશે તે આ એક શીખવી આપું છું, નીચેનું તમારે જાતે કરવું પડશે। તો જો, એક તપેલી લો, તેમાં એક ગ્લાસ પાણી રેડો, તેમાં એક ચમચી ખાંડ નાખી ઓગાળો, એક લીંબુ કાપી લીંબુનો રસ
તેમાં નાખો, તેમાં એક ચપટી મીઠું નાખો. આ રીતના ખાલી તેમાં તેમાં તેને તે જે થાય એ કરવાનું છે. બરાબર, આ તમારે જાતે કરવાનું છે. શેના વિશે છે? તો પતંગ વિશે છે. ફક્ત વાંચી જાઓ, પણ આ એક ખાલી જગ્યા તમારે જાતે પૂરવાની રહેશે. બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા, પતંગની કિન્ના બાંધી, પતંગને ફૂમતું લગાવ્યું, પતંગને આકાશમાં ચગાવ્યા, પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા. આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી. સાંજે પતંગ ઉતારી લીધા. એમની જે ખાલી જગ્યા છે, જે વસ્તુ આવતી હોય તમારે જાતે મૂકવાની રહેશે. સાચો શબ્દ શોધીને સામે લખો. જાડ જાડ, હોશિયાર હોશિયાર, રંગીન રંધી, અભિલાષા અભિલાષા, પાંખ ને પાંખ, જે સાચો શબ્દ હોય એ તમારે અહીંયા લખવાનો રહેશે. તેવી જ રીતે જો અહીંયા નારિયેળ નારિયેળ, પીછા પીછા, ચકિત શક્તિ, પાંદડું પાંદું, ઊંચું ઊંચું, કઈ વસ્તુ સાચી છે તે તમારે અહીંયા નોંધ કરવાની રહેશે. મેં તો જો કે અહીંયા કર્યા છે એટલે ફટાફટ તમે લખી નાખશો. બરાબર છે, પણ જાતે તમે બને ત્યાં સુધી પ્રયત્ન કરવાનો. હવે ત્યાર પછી આપણે જોઈએ પાછળ શું કહે છે તે. બા 21, લીટી દોરેલા શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્ય ફરીથી લખો. આ સંગીતા છે, સંગીતાને એક ભાઈ છે. તો જો આ સંગીતા છે તેને એક ભાઈ છે, તો આપણે આનો પ્રશ્ન શેમાંથી લીધો જવાબ? અહીંયાથી મૂક્યો છે. તે આવે કે તેને આવે? બરાબર છે, તો શું આવે છે? તેને આવે. તે તે એક ભાઈ જેવું આવે? ના, તેને એક ભાઈ છે. ત્યાર પછી પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે. પ્રણવ અને પ્રવીણ હોશિયાર છે. તો શું લખવાના અમે? કે અમે અને તેઓ આવે છે. તમે કયો શબ્દ વાપરશે? તેઓ આવશે. કે જો પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે, તેઓ હોશિયાર છે. તેવી રીતે બે વાક્ય તમારે જાતે લખવાના છે. ત્રણ થશે ને? અશોક વાળો, મારું નામ ને તહેરું તમે. તો આ તમારે એસડબલ્યુ જાતે કરવાનું છે. હું ફક્ત વાંચી જાઉં. અશોકભાઈ શિક્ષક છે. અશોકભાઈ ગુજરાતી શીખવે છે. તો તે આવશે કે તમે આવશે? બરાબર છે. પછી ચાર, મારું નામ આશા છે. આશા સંગીત શીખું છું. તો તે આવશે કે હું આવશે? ત્યાર પછી તમે હરેશ અને નરેશ છો. હરેશ અને નરેશ ઊંચા છો. તો અમે કે તમે એ જાતે ડિસાઇન કરવાનું છે. ત્યાર પછી આ તો પ્રવૃત્તિઓ છે. પ્રવૃત્તિ આપણે ચોપડીમાં પણ જોઈ હતી ને લખી હતી. બરાબર છે, કેટલા પતંગો આકાશમાં ઉડે છે, બંને ચિત્રમાં કઈ વસ્તુનો ફેર છે તેના વિશે છે. તો શું કહે છે પાછળ? જો બંને ચિત્ર જોયા છે, તેમાં શું સરખું છે, શું જુદું છે લખો. બંને ચિત્રોમાં સરખું શું છે? તે સરખું પહેલા આપણે બતાવ્યું છે. આકાશમાં પતંગ ઉડે છે. બંને ચિત્રમાં આકાશમાં પતંગ ઉડે છે. એક ફળોની લારી છે, ઝાડ છે ને ઘર છે. આ બધું બંને ચિત્રમાં છે. હવે બંને ચિત્રમાં શું જુદું છે? તો જો પહેલા ચિત્રની અને બીજા ચિત્રને આ રીતના તમારે શું કરી નાખવાનું? બોક્સ બનાવી દેવાનું, વચ્ચે લાઈન કરી દેવાની, બંને બોક્સ બની જશે. પહેલા ચિત્રમાં ધાબા વાળું મકાન છે. છોકરા ધાબા પર પતંગ ચગાવે છે. ઝાડ પર કેસરી ફૂલ છે. ચાર છોકરા છે. આકાશમાં ઘણા પતંગ છગે છે. અહીંયા બીજું ચિત્ર, નારિયેળ વાળા મકાનો, સોરી નળિયા વાળા મકાનો છે. છોકરા જમીન પરથી પતંગ ચગાવે છે. ઝાડ પર લાલ ફૂલ છે. આકાશમાં થોડા પતંગ ચગે છે ને ત્રણ છોકરા છે. બરાબર છે, આ રીતના તફાવત જોવાનો. ત્યાર પછી શું કહે છે? આવું થાય તો કોણ શું બોલે અને તેને કેવું લાગે? સાથે મળીને વિચારો અને વાક્ય પૂરું કરો. ઉદાહરણ, શિયાળામાં ટુવાલને તડકે સૂકવીએ તો ટુવાલ કહે, આ છોકરો રોજ કેમ નાહતો નથી? ક્યારે કીધું? શિયાળામાં ટુવાલ તડકે સૂકવીએ તો. એવું કોણ કહે છે? ટુવાલ કહે છે ને. હવે જુઓ, ટાયરમાં પંચર પડે તો સાયકલ કહે કે હું એક પગે લંગડી થઈ ગઈ, હવે નહીં ચાલી શકું. પછી બે નંબર, બરફને તડકામાં મૂકો તો બરફ કહે, મને ક્યાં ઠંડી લાગે છે? કે મને અહીં તડકામાં મૂક્યો. ત્રણ, આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો કહે, કેમ અહીં રહીને? તું ગરમીથી કંટાળી ગઈ છે? ખાલી ગઈ હો એ વાવ. પછી ધૂળ પર વરસાદ ટીપા પડતા ધૂળ કહે, હાશ કાગળ ઝાડ, હાશ કાળઝાળ, ગરમીથી હું તો કંટાળી ગઈ. વરસાદ પર મજા આવે ને. પછી ઉનાળામાં રોટલાની ચૂલા પર શેકતા રોટલો કહે કે આ ગરમી ઓછી છે કે મને ચૂલા પર શેકી કાઢ્યો? સાચી વાત છે ને. એક તો ગરમી હોય, એમાં તાપ હોય,
नीचे तापनो ऊपर रोटलो तो कंटाळे ने गावानी मजा पड़े ए रीते पंक्तिओ गोठवीए। कूकड़ो वहलो वहलो जागे, चिंटू झटपट जागी जाए, जगत ने जगाड़वाए तो बांगे, कूकड़ो गीत मजानू गाय। तो जो आपणे आ रीतना व्यवस्थित वाक्य गोठवाना छे। कूकड़ो वहलो वहलो जागे, कूकड़ो गीत मजानू गाय, जगत ने जगाड़वाए तो बांगे अने चिंटू झटपट जागी जाए। त्यार पछी शुं कहे छे के ट ठ ज जे होय तेनाथी शुरू थता शब्दो लखवाना छे। तो जो ट आवतो होय तेवा शब्द लखवाना, तो ट आवो टीना टमटम टिप्पण टाई अने ट्यो, आटला अक्षरमां ट ट मे लीधेला छे गमे त्यां आवे ते, बराबर छे। पण आगळ आवतो वधारे सारू, तेवी रीतना छे के जेमां ड आवतो होय तेवा शब्द लखवाना छे। हवे ड वाला शब्द तमारे जाते अहीं शोधवाना छे। तो ड छे तो डमरू, पछी शू आवे डमरू छे, डगलो छे, डोल छे, घणा शब्दो आवी शके छे, बराबर छे। तो हूँ लखू छु गई फेले एक छोकरा आव बाकी तो नथी लखेलू, एटला माटे आ फेले लखावू छु। डमरू छे, डोल छे, डगलो, पछी शू आवशे डगलो पछी दाडम, ती तो दाडम आवे, दाडम न चाले ने, तो शू आवे केटला के छे डगर, पछी शू आवे मस्त मजा नाम छे डेनिश, गमे ते आपणे लखी शकीए छीए, बराबर छे। त्यार पछी जुओ मस्त मजानुं गीतडुं छे, तो शुं कहे छे के हुं तो पूछू के मोरलानी पीछी मां रंग रंग वाली आटी लड़ी कोनी जड़ी। आपणे काम करीए, आ गीत आपणे लाइव लेक्चर मां गाईशुं, क्यारे गाईशुं झूम मां गाईशुं, याद राखो એટલા માટે ઝૂમ કરી નાખ એટલે ત્યારે મજા આવશે, બધા સામે હશે ત્યારે, બરાબર છે। ચાલો અહીંયા સુધી આપણે શું થઈ ગયું, આખી સ્વા પાઠ બે ની ઓકે થઈ ગઈ, બરાબર છે। હવે આપણી પાસે હજુ સમય છે તો ફટાફટ આપણે પુસ્તકમાંથી પણ થોડું કામ કરીશું। તો ચાલો જુઓ આપણે ક્યાં પહોંચ્યા, પાઠ પેલો ત્રીજો ચાલુ થશે ને, તો ત્રીજા પાઠમાં આપણે ક્યાં સુધી કરવાનું છે, બહુ બધું લેંધી પાઠ છે, તો આમાં તમને શું કરાવું તમને ખ્યાલ છે, આ બધું જ કરવાનું થશે। તો જુઓ શંખલાની બહેન ચીપલા શું કહે છે કે શંખલાની બહેન ચીપલા તો ગાયે નાનકડું ગીતડું, પાટી મામે દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર્યો, બંદર ડાળી ઉપર કૂદે, ડાળીનો મેં ઝૂલો દોર્યો, ડાળી ઝાલી પાંદડા તોડે, એ બંદરનો છાંયો દોર્યો। તાસુ આપણે આવી મસ્ત મજાનું કાવ્ય મસ્ત શીખી ગયું છે। તો પાટીમાં મેં દોર્યો દોર્યો, આપણે શું દોરીએ છીએ પાટીમાં, નોટમાં, દ્રશ્ય કોઈ પણ વસ્તુ દોરીએ છીએ ને, તો આપણને એવું કહે છે પાટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ, ટાપુ જોયો છે ને, એ ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ટાપુ ઉપર શું બહુ બધા ઝાડો વાતે હોય ને, તે ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર્યો, બંદર એટલે કોણ હોય છે, આપણે બંદરને તો ઓળખીએ છીએ વાંદરો। જો હવે બંદર ડાળી ઉપર કૂદે, બંદર છે વાંદરો એ ક્યાં કૂદે છે, તો ડાળીઓ કૂદે છે, ડાળીઓનો મેં ઝૂલો દોર્યો, ડાળી કેવો દોર્યો, ઝૂલો આપણે કરીએ છીએ ને વડની વડવાઈનો, શું કરીએ છીએ ઝૂલો બનાવીએ ને, તો ડાળીનો મેં ઝૂલો કર્યો, ડાળી ઝાલી પાંદડા તો તોડે, એ બંદરનો છાંયો દોર્યો। તો જુઓ હવે નીચે શું કહે છે, આ કાવ્યના લેખક કોણ છે, ભગીરથ બ્રહ્મભટ્ટ છે। તો મસ્ત મજાનું આપણે કાવ્ય પણ સમજાવી ગયા છે। તો જો જીની નજરે જુઓ શું શું દેખાય છે તેના વિશે વાત કરો અને લખો, તો આપણને શું કહે છે કે જીની નજરે જુઓ અને શું દેખાય છે તેના વિશે આપણે શું કરવાનું છે, વાત કરવાની છે, આ પણ તમારે જાતે લખવાનું આવશે। આમાં આપણને ઘણી વસ્તુ બતાવી છે, શું બતાવ્યું છે, ઘણી વસ્તુ બતાવી છે, તો તમને જાતે આવડવું જ જોઈએ કે તમને આમાં શું દેખાય છે, તમારે મસ્ત મજાનું જોવાનું છે, એના વિશે અહીંયા લખવાનું છે, હું લખાવું છું એટલું તમે લોકો કરો છો, બાકીનું તો કઈ કરતા નથી, તે માટે જાતે કરવાનું રહેશે। હવે ત્યાર પછી આપણે જોઈએ પાઠમાં, જોઈએ પાઠ આપણને શું સમજાવે છે કે
તમારા જેવડા દિવ્યસની વાત તમને સાંભળવી વાંચવી ગમશે. તો શું કે તમારા જેવડા દિવ્યસની વાત તમને સાંભળવી અને વાંચવી આપણને ગમે છે. આપણને નવી વસ્તુ જાણવાનો શોખ થતો હોય છે, કોઈ વાર્તા છે આપણને એ બધી વસ્તુનો શું થતો હોય છે, શોખ થતો હોય છે. તો શું કહે છે કલાકારની ડીંગલી, શું કહે છે કલાકારની ડીંગલી? તો જો સુલતાનબાદના એક વિસ્તારમાં તૂટેલી ફૂટેલી વિસેલ ઝૂંપડીઓ, કાણા પડેલા જૂના પતરા, લાકડા પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા કાપડ, એ જ ઝૂંપડીની દિવાલોને છત રંગબેરંગી ભીતો વાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવ્યસ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન. તો શું કહે છે કે જો સુલતાનબાદના એક વિસ્તારમાં તૂટેલી ફૂટેલી વિશેક ઝૂંપડીઓ છે, કેટલી ઝૂંપડીઓ છે? વિશેક ઝૂંપડીઓ છે. કાણા પડેલા જૂના પતરા, લાકડા પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા કાપડ, એ જ ઝૂંપડીની દિવાલોની છત રંગબેરંગી ભીતો વાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન. જો તૂટેલી ફૂટેલી કઈ વસ્તુ છે ને, એને શું કર્યું? પછી રંગબેરંગી ભીતો ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવ્યેશ છે, એ કેવો છે? તો ગરીબ માવતરનો છોકરો છે. આપણને આગળ કહેશે એ શું કહેવા માંગે છે અને આપણને શું શીખવવા માંગે છે. નવ વર્ષના દિવ્યેશ માટે ફુરસદના સમયે રમતો રમવી, મોજ મજા કરવી એ એક સપનું જ હતું. જો નવ વર્ષના દિવ્યેશ માટે ફુરસદના સમયે રમતો રમવી, મોજ મજા કરવી એ શું હતું? એનું સપનું હતું. ઉંમર હોય એટલે આપણને બહુ બધા સપના હોય છે ને, નાના હોય તો રમવાના સપના હોય છે, મોટા થઈએ તો ધંધા નોકરીના સપના હોય છે, તો આપણે એવા ડ્રીમ્સ પૂરા કરવા પડે ને, તો જ આપણને મજા પડે. તેના પિતાની ચાલીની તેના પિતાની ચાની લારી, એના પિતા શું હતું? લારી હતી, તો ચાની લારી હતી. આ લારીમાં આ ઉપરાંત બિસ્કુટ કુલ્ફીનો એક ડબ્બો પણ ખરો. ઋતુ પ્રમાણે કુલ્ફી વેચાય અને વસ્તુઓ પણ વેચવામાં આવે છે. જેવી ઋતુ હોય, જેવી સિઝન, સિઝન પ્રમાણે વસ્તુઓ રાખતા હતા. દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે ને બાકીના સમયમાં પિતાને કામમાં મદદરૂપ થાય. જો કેટલો હોશિયાર છોકરો, કે દિવ્યેશ શું કરતો હતો? ગવર્મેન્ટ સ્કૂલમાં એ અભ્યાસ કરતો હતો, સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને બાકીના સમયમાં તેના પિતાજીને શું કરતો હતો? હેલ્પ કરતો હતો, મદદ કરતો હતો. ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી ચાની લારીની વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી જેવા કામોમાં તે ટેકો કરતો. હા, પપ્પા કેવા હતા? ગરીબ હતા, એટલે એકથી કામ ન પતે તો સ્કૂલના સમયે સ્કૂલે જાય, બધું હોમવર્ક આતે બધું પતાવી પછી શું કરે? પપ્પાને મદદ કરતો, ચા વેચવા જતો, કુલ્ફી વેચવા જાય, સિઝન પ્રમાણે વસ્તુઓ વેચે. તો આવી પણ આપણે પપ્પાને શું કરવી પડે? હેલ્પ કરવી પડે. તમે શું કરો છો? એકલા પૈસા ઉડાડો છો, ઉડાડો ને, પણ હવે તમે મોટા થઈ ગયા છો તો મમ્મીને પપ્પાને જેમાં મદદની જરૂર પડે ત્યાં આપણે મદદ કરવી જોઈએ. આપણા માટે આ પાઠ લખ્યો છે કે તમારે પણ આ રીતના હેલ્પ કરવી જોઈએ, પરિસ્થિતિ પણ ધ્યાનમાં રાખીને આપણે ચાલવું જોઈએ, બરાબર છે? તો શું કહે છે કે કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થાય. જો વેચતા પણ તેના મનમાં શું થાય? કુલ્ફી ખાવાની બહુ ઈચ્છા થાય. તેનું પેટ ક્યારેય ભૂખથી બૂમું પાડતું હોવા છતાંય કુલ્ફીને મો સુધી લઈ ન જવા જેટલો સમય તેને કેળવી લીધો હતો. જો એને ખૂબ ઈચ્છા હતી, કેન્ડી ખાવાની ખૂબ ઈચ્છા થતી હતી, પણ શું કામ ન ખાતો? એને એવો વિચાર આવતો હશે ને કે જો હું એ આ 5 વાળી હોય કે 10 વાળી કે રૂપિયા વાળી હોય, હું એક કુલ્ફી ખાઈ જઈશ તો અમારે શું થશે? નુકસાન થશે ને. જો કોઈને કુલ્ફી આપીશ તો એના પૈસા અમને આપશે, પણ હું પોતે ખાઈ જઈશ તો હું તો પૈસા આપવાનો નથી, તો ઘરમાં શું થાય? નુકસાન થાય ને. પણ બહુ ઈચ્છા હતી તો એ ક્યારેય ખાતો નહીં. શું પછી કહે છે? જો ભૂખથી
બૂમો પાડતું હોવા છતાંય કુલ્ફી મોમાં સુધી ન લઈ જતો, જેટલો સમય તેને કેળવી લીધો હતો. તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી, જો જેવો તહેવાર આવે ને તેવી તે અવનવી વસ્તુ બનાવતો. તો શું બનાવતો? રક્ષાબંધન હોય તો રાખડી બનાવતો, દિવાળીનો હોય તો દિવાળી કાર્ડ બનાવતો. પાઠ વાંચો તો તમને સમજ પડે, બરાબર છે? તો આપણે આગળ કદાચ આવશે. જો વેચતો, નવી વસ્તુ બનાવીને વેચતો, તે છીપલામાંથી હાર બુટ્ટી અને ઝાંઝર બનાવતો તથા દિવાળ શોભાવે તેવા તેવા કાથીમાં કાથી કામના ચિત્રો પણ બનાવતો. જો દિવાળે શોભે ને તેવા શું કરતો? કાથી કામના ચિત્ર પણ બનાવતો. આપણે ખ્યાલ છે અત્યારે મમ્મી શોપીસ મૂકે છે, એવી રીતે શોપીસ પણ એ બનાવતો હતો. તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન ઘર, હોડી વગેરે બનાવી રંગોના છાટણાથી સજાવી વેચતો. આમાંથી તે થોડી કમાણી પણ કરી લેતો. વાહ, કેટલો મસ્ત છોકરો છે, કે શું કરતો એ? કે કુલ્ફીની સળીઓ છે, બંગડી છે, પછી બીજું શું કરતો? ખ્યાલ છે? બંગડીમાંથી તોરણ બનાવતો, કુલ્ફીની સળીમાંથી વિમાન ઘર, હોડી, એ ઘણી વસ્તુ બનાવતો. ખાલી બનાવતો એટલું નહીં, બનાવ્યા પછી રંગકામ પણ કરી આપતો. સાદું બનાવ્યું હોય તો આપણને કોઈને ધ્યાનમાં આવે નહીં, પણ બનાવ્યા પછી રંગકામ પણ કરી આપતો, અલગ અલગ ડિઝાઇનો પણ બનાવી આપતો. જેવી આપણે સારી ડિઝાઇનો જોઈએ એવું આપણે લેવાનું મન થાય, બરાબર છે? તો એવું કામ પણ એ કરતો હતો. તો આપણે અહીંયા સુધી આપણો વિડીયો સ્ટોપ કરી દેશું. હવે પછી પાછો વિડીયો માટે આપણે પાછા ફરી મળીશું. અહીંયાથી તમારે જેટલું બાકી છે તેટલું તમારે શું કરવાનું છે? વાંચન કરવાનું છે, કે જેથી તમને પણ આવડી જાય અને શું થાય, મજા પડી જાય, અમને પણ શીખવાની મને પણ મજા આવે, બરાબર છે? ચાલો બાય, જય સ્વામિનારાયણ. અને હા, પેલી પીડીએફ છે ને, સોરી પીડીએફ નહીં, આપણે સાપોથીનો વિડીયો અધૂરો હતો એ આપણે આ વિડીયો ભેગો લીધો છે, એ પણ પૂરો કરી દેજો અને ચોપડીમાં પાઠનું વાંચન કરી નાખજો, બરાબર? ચાલો જય સ્વામિનારાયણ.